અબડાસા બેઠક પર કોંગ્રેસે પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. આ બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ ગઢમાં વિજેતા થયા હતા અને તેમણે છબીલભાઈ પટેલને હરાવ્યા હતા. ત્યારે બહુમતીનું માર્જિન ઓછું હતું, 700 મતનું હતું. પણ આ વખતે જ્યારે કોંગ્રેસમાંથી સ્થાનિક ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા ઉમેદવારી નોંધાવી હતી ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ મજબૂત ઉમેદવાર મનાતા હતા. એ રીતે પ્રચાર પણ કર્યો અને છબીલભાઈ પટેલની સામે તેમણે 9746 મતોથી વિજય પ્રાપ્ત કર્યો. મતોના આંકડા જોઈએ તો છબીલભાઈ પટેલને 63,566 મતો મળ્યા છે, તેની સામે કોંગ્રેસમાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાને 73,312 મતો મળ્યા છે. ખાસ કરીને ભાજપને આ બેઠક ઉપર જૂથબંધી નડી કે લઘુમતી મતો ન મળ્યા કે પાટીદાર ફેક્ટર અસર કર્યું તેનું વિશ્લેષણ તો આગામી સમયમાં જ કરી શકાશે. પણ આ હારે ભાજપને આ પ્રદેશમાં ચોક્કસ વિચારવાની ફરજ પાડશે. ખૂબ ખૂબ આનંદ છે અને મારા ત્રણેય તાલુકા અબડાસા વિસ્તારના ખૂબ સાથ સરકાર મળ્યો તમામ જ્ઞાતિનો, અને હવે કેમ એ લોકોના બધા જે કામ છે એ પ્રશ્નો સોલ્વ થાય એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરશું. કામ તો ઘણા બાકી છે, ટ્રક ટ્રાન્સપોર્ટનો છે, ખેડૂતનો છે, બેરોજગારી છે, આરોગ્યના છે, રોડના છે, પાણીના છે, ઘણા બધા પ્રશ્નો છે. ના, જે મને અપેક્ષા હતી એ પ્રમાણનું મારું રિઝલ્ટ નથી આવ્યું, પણ કંઈ વાંધો નહીં. બહુ જે પ્રદ્યુમનસિંહ જે મારી સામે ઉમેદવાર હતા એ લડાયક હતા અને ખૂબ લડાયકથી લડ્યા છે. અમે પણ ખૂબ મહેનત કરી, પણ અંદરખાને કરંટ જે રીતે જે હેમંત પટેલનો જે ત્યાં હાર થઈ એ પ્રમાણે મુસ્લિમોના વોટ અમને બધું મળશે, પણ એ છેલ્લે એના કારણે ગયા છે. અને બીજું કે હંમેશમાં જે મારી સાથે થતું આવ્યું છે ગઈ વખત ઇલેક્શનમાં અબડાસાની અંદર, એ જ આ વખતે એનું પુનરાવર્તન થયું છે. એટલે મેં પહેલું જ કીધું ને કે અમે તો અપનોને લૂંટાય, અભી 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 ક્યાં કરે. કોઈ વાત નહીં, ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આવી છે ને એની અમને ખુશી છે એકદમ. અને અમારા બીજા પણ 3 ઉમેદવારો વર્તી જીત્યા છે. અમે બધા સાથે રહીને પ્રજાના સેવા, ભલે હારી ગયા છતાં પ્રજાની જેટલી સેવા થાય. એમના પાટીદાર ફેક્ટર તો એટલું અસર નથી કર્યું, પણ જનરલી કેવું છે કે અંડર કરંટ કોંગ્રેસ સાથે હતો એમ એવું મને લાગે છે. હવે આમ તો અમને તો અત્યારે આનું એસેસમેન્ટ કરીશું ત્યારે ખબર પડશે, હમણાં તો એટલું બધું લાગતું નથી. હમણાં એમ જ લાગે છે કે પદ્યુમલસિંહ અહીંયા લોકલ હતા એવું એ લોકો કહેવામાં સક્સેસ ગયા છે. હું અહીંયા લોકલ હતો, છબીલભાઈ બહારથી આવ્યા છે. હા, હું એ કેવડાઓમાં સક્સેસ ગયા હતા, બાકી તો હું અહીંયાનો છું, મારા બાપુજી બા બધા અહીંયાના છે. પણ છતાં એ હવે જે પોલિટિક્સમાં ચાલે આવું. નખત્રાના પ્રોપરમાં પણ પદ્યુમલસિંહ પોતે ત્યાં ના હતા અને એના કારણે નખત્રાના ઉપયોગી થતું છે, એને મને માર નથી આપી, પણ જે ગઈ વખતે જે લીડ આપી હતી એ મને નથી આપી.